તો ભાજપે હરિયાણામાં જીતની હેટ્રિક મારી છે અને જીતની હેટ્રિક બાદ નાયબ સિંહ સૈનીએ નિવેદન આપ્યું. જીતનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને જીત બદલ પીએમ મોદીએ શુભેચ્છા આપી. પીએમ મોદીના નેતૃત્વમાં જીતની હેટ્રિક મળી છે. પીએમ મોદીની નીતિઓના કારણે આ જીત મળી છે. હરિયાણાના મતદારોનો ખૂબ ખૂબ આભાર તેવું નાયબ સિંહ સૈનીએ કહ્યું. मैं हरियाणा के 2,80,00,000 लोगों का दिल से धन्यवाद करता हूं और अपने लोकप्रिय प्रधानमंत्री विश्व के नेता आदरणीय नरेंद्र मोदी जी ये पूरा का पूरा श्रेय मैं आदरणीय मोदी जी को देता हूं. उनके आशीर्वाद से उनकी गाइडलाइन के अंदर उनकी जो नीतियें हैं उन नीतियों के ऊपर हरियाणा के लोगों ने मोहर लगाई है. मैं हरियाणा की जनता का जहां दिल से धन्यवाद करता हूं, उनको प्रणाम करता हूं. मैं हरियाणा के तो नायब सिंह सैनी અને તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જીતનો શ્રેય આપતા નજરે પડ્યા. 2,80,00,000 જે મતદારો હરિયાણાની જનતા છે તેમને પણ શ્રેય આપતા નજરે પડ્યા હતા. હરિયાણામાં ઘણા બધા ઉલટફેર થયા છે. જેમ જેમ આ વિધાનસભા ચૂંટણી નજીક આવતી હતી ઘણા નેતાઓની ઉલટફેર પણ જોઈ હતી. ઘણા મુદ્દાઓ પણ સમય સમય પર બદલાતા ગયા. રાજનીતિ એ હદ પર કરવટ બદલતી હતી. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રચારને કમાન તેમના હાથે લીધી હતી. રાહુલ ગાંધી દ્વારા પણ એટલી જ સભાઓ ગજવવામાં આવી હતી. ત્યાંના સ્થાનિક નેતાઓ પણ જોરશોરથી પ્રચારમાં લાગ્યા હતા. પણ લોકોના મન અને હૃદય પર ત્રીજી વખત બીજેપી હેટ્રિક મારી છે. હરિયાણામાં ભાજપે આ જીતની જે કમાન છે તે સંભાળી છે અને હેટ્રિક માર્યા બાદ નાયબ સિંહ સૈની તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને જીતનો સંપૂર્ણ શ્રેય તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. અને જીત પછી પ્રધાનમંત્રી મોદીએ શુભેચ્છાઓ પણ આપી. પીએમ મોદીના નેતૃત્વમાં જીતની હેટ્રિક મળી છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. પીએમ મોદીની નીતિઓના કારણે જીત મળી છે. જે પ્રોજેક્ટ થઈ રહ્યા છે અને એક્ઝિક્યુટ થઈ રહ્યા છે તેની પર આ ડેવલપમેન્ટનું મોડેલ કે જે લોકોએ પસંદ કર્યું છે તેવું પણ સ્પષ્ટ આ સમજી શકાય છે. જીતની હેટ્રિક બાદ નાયબ સિંહ સૈની કે જેમના જ નેતૃત્વ હેઠળ તેમની જ લીડરશિપમાં હરિયાણાની વાત કરવામાં આવે તો આ ઇલેક્શન લડવામાં આવ્યું હતું ત્યારે બીજેપી દ્વારા કોંગ્રેસ પર પણ કેટલાક પ્રહાર કરવામાં આવ્યા કે તેઓ તેમના સીએમ કેન્ડિડેટનું નામ કેમ જાહેર કરતા નથી. આ પ્રકારની વાતો તે સમય પર પણ થઈ હતી. હરિયાણામાં ભાજપની જીતના કેટલાક કારણો છે તે પણ અમે આપને બતાવી રહ્યા છે. અને પીએમ મોદી 7:30 વાગે ભાજપ મુખ્યાલય પહોંચશે. દિલ્હી ભાજપ મુખ્યાલય પહોંચશે પ્રધાનમંત્રી મોદી. હરિયાણાની જીતની ઉજવણી કરવામાં આવશે. આ એક અપડેટ. તમામ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ આ ઉજવણીમાં જોડાવાના છે. દિલ્હી સ્થિત મુખ્ય કાર્યાલય ખાતે જ્યાં બરાબર 7:30 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચશે. અને હરહંમેશની જેમ તમામ કાર્યકર્તાઓનો આભાર અભિવાદન અને ત્યારબાદ તેમનું સંબોધન થશે. ભાજપના જે અન્ય રાજ્યના પ્રદેશના જે અધ્યક્ષ છે તેઓને પણ આ આમંત્રણ છે અને તેઓ પણ એક બાદ એક પહોંચી રહ્યા છે. ભાજપને આ સ્પષ્ટ બહુમતી મળી છે. જે એક્ઝિટ પોલ હતા તે બધા જ ખોટા સાબિત થયા છે.